કોઈ સંસ્થા એક નહીં, બરાબર છે, તમામ સંસ્થાઓને મળી. પણ આવી મેં મારા પ્રવચનમાં પણ કીધું કે મને એમ કે 10-12 સંસ્થાના હોદ્દેદારો હશે એટલે હું રાજકોટથી આવ્યો છું. રાજકોટ પણ અત્યારે પત્રકાર પરિષદ ચાલુ છે, રાજકોટ છોડીને જામનગર આવ્યો છું, કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે. એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે, અસ્મિતા બચાવવા માટે છે. રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય, સાખી કેમ લેવાય, અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લઈએ. હજારોની સંખ્યા આપ અત્યારે જોવો છો, તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી 10 જણાને બોલાયા હતા હોદ્દેદારોને, સ્વયંભૂત આ બધા આવેલા છે, તો કેટલી એની ઓલી હશે. તો ગામડે ગામડેથી હજી બોલાવ્યા નથી. એટલે હમણાં મેં કીધું કે ગામે ગામથી જામનગરમાં 260 ગામ છે, એટલે એક એક જિલ્લામાંથી ઓછામાં ઓછા 50,000 થી 1,00,000ની વચ્ચેની સંખ્યામાં આવશે. અને 5 લાખ તો સામાન્ય કહું છું, વધારે થાય તો પણ ના નહીં. અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને 1 લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા, અને ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને પિક્ચર ઉપર બાન મૂક્યું, એમ અમારી વાત સાંભળે સમજે. અમારી રાજપૂતાણી હૈયાવરાળ છે અને એ હૈયાવરાળ ખોટી નથી. આટલી રાજપૂતાણી તલવારો હાથમાં લેવાની કહેતી હોય, અમે તલવાર નહીં લેવા દઈએ, કારણ કે અમે કાયદો હાથમાં લઈએ રાજપૂતો નથી. અમે દેશ માટે બલિદાનો આપ્યા છે, 260 રજવાડાઓ આપ્યા છે, જ્યાં સરદારને મોટા બનાવ્યા છે. અમે એટલી વિનંતી કરી કે એક સ્ટેચ્યુ બનાવો અને 562 રજવાડાઓના નાની એવી હિસ્ટ્રી મૂકો કે સમાજને ખ્યાલ આવે, કે અન્ય સમાજને ખ્યાલ આવે કે રાજપૂતોનું આ બલિદાન હતું, તો છેલ્લું બલિદાન અમારું 562 રજવાડા આપી આ દેશને એક બનાવ્યો છે. બાપુ, ગોંડલમાં કાલે મીટિંગ થઈ ગઈ સમાધાનને લઈને, શું કહેશો? ગોંડલમાં જે કાલે મીટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી, કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો. એ મીટિંગમાં બે ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે, અને એ રાજકીય મીટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા, સામાન્ય સરપંચથી માંડીને કોર્પોરેટર સુધી. એમાં 33 જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો, એક પણ પ્રમુખ નહોતો, 270 તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો, અરે સૌરાષ્ટ્રમાંથી જામનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં. એટલે એ સમાજને કોઈ રંજન નથી, પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં, પણ સમાધાન ખપતું જ નથી. બહેનોનો આટલો આક્રોશ છે, એક જ વસ્તુ બરાબર છે, આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો, બરાબર છે, ઉંમર બહુ થઈ ગઈ છે. ગઈકાલે ગોંડલમાં અટકાયત કરી ને બહેનોને 3.5 કલાક જેલમાં પૂરી દીધા. એ બહેનો રજૂઆત કરવા ગયા હતા, પોતાની વાત અત્યારે રજૂ કરી એમ રજૂ કરવા ગયા હતા. એ બહેનો અહીંયા ધીંગાણા કરવા નહોતા ગયા. તો જો એ સમાધાનની બાબત હોત તો બહેનોને ખુશીથી કે જેમ અત્યારે અમે કીધું બહેનો બોલો, તો ત્યાં પણ કહી શકાત કે બહેનો બોલો તમારે શું કેવું છે. પણ એમને ખ્યાલ હતો, જે કાંઈ હોય મારે એ બાબતમાં મંતવ્ય એટલા માટે નથી આપું કે એ પછી આપવાનો સમય છે. ખાસ કરીને આજે તમારો શું કાર્યક્રમ હતો ને આગામી કાર્યક્રમ શું છે? આજે અમારો આજે જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી. મેં તમને જેમ કીધું એમ કે દરેક યુદ્ધ જામનગરથી લડ્યા છીએ, એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવવો જોઈએ, એક બેન આવી જોઈએ, એટલે જામનગરમાંથી 1,00,000 માણસો આવશે, એનો પ્રચાર અને પ્રસાર. અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે તો પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું, એ મહાસંમેલન રાજકોટમાં રાખશું. કદાચ 90 કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું, અમદાવાદમાં રાખવું, તો પણ વાંધો નથી છત્રી સમાજને. પણ રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરી છે, અને આ એક ટિપ્પણી નહીં, તમે આજના પેપરમાં વાંચો, ખેડૂતો કે પાક વીમો ખોટું કરીને લીધે છે, પણ પાક વીમો તમે 5 વર્ષથી આપતા જ નથી. આજે દલિત સમાજે એક ફરિયાદ કરી, એના વિશે આવું બોલેલા છે. હમણાં થોડા ટાઈમ પહેલા એવું બોલ્યા કે દલિત હોય, બરાબર છે, સ્ત્રી હોય, પશુ હોય, પંખી હોય, એ તો લાકડીએ ભલા. આવા નિવેદનોને એક નથી, પટેલ સમાજમાં એક વિડીયો મારી પાસે છે, એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે, લેવા પટેલ, કે તમે ગોધરિયું પહેરીને ગોધરિયાના વંશજો થઈ જાય, ગોધરિયા છો. એટલે એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા છે. એટલે કે પહેલી ભૂલ કરી છે, જીભ લપસી નથી ગઈ, બરાબર છે, એનો ઈરાદો શું હતો એના ઉપરથી દેખાય આવે. જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી, જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ, શિક્ષક માણસ આટલી હદે બોલી શકે? એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા, અને પક્ષ એ નથી જોતા કે એક ઉમેદવાર માટે. જયરાજસિંહે કીધું જ બરાબર છે, પણ એ મેં કીધું ને કે અમારી માફી એવી હોવી જોઈએ, સમાજની એવી માંગ છે, બરાબર છે, કે પોતાની ઉમેદવારી પાછી લઈ અને છત્રી સમાજની માફી માગે કે મારી ઉમેદવારી હું રદ કરું છું, હું ઘરે આરામ કરું છું, મારી ભૂલ થઈનો ભોગ હું બન્યો છું, આ ટિપ્પણી મને મોંઘી પડી, હોંઘી પડી, જે કેવું હોય, અને એ માફી મંજૂર છે. આ માફી મંજૂર નથી ગઈકાલે જે માગી,
ક્ષત્રિય સમાજ ને નથી, એમને જાહેરમાં કીધું કે કઈ માફી રજૂ છે, અને જે માફી કદાચ માન્ય રાખવી હોય તો સમગ્ર ક્ષત્રિય સમાજ ને બોલાવવા જોઈએ. 70% સમાજ છે ક્ષત્રિય સમાજ, અને એના 90 કમિટીના સભ્યો છે સમગ્ર ગુજરાતની અંદર. એ સમાજને વિશ્વાસમાં લઈ અને એને સાથે ચર્ચા કરી અને પછી કેવું જોઈએ કે માન્ય છે તો નથી. તમે જુઓ 24 કલાકમાં બરાબર છે, જે આગ લાગી હતી એનાથી અત્યારે 4 ગણી લાગી છે, અને જે વિરોધ થતો હતો એનાથી 4 ગણો વિરોધ થયો છે. બરાબર છે, હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે. આ સભા, આજની સભા એ કાલની સભાનો જવાબ છે, આજની સભા કાલની સભાનો જવાબ છે. અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને. એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા, કારણ કે હવે અતિ થઈ ગયું છે. તમને તમારી સત્તાનો એટલો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો, જે રજવાડાઓ તમારા માટે બલિદાન આપ્યા છે, 562 રજવાડાઓની આહુતિ આપી છે, જમીનો આપી છે, છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા. તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને, આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા, તમને આટલો બધો અભિમાન છે, તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપો? એ બહુ સારી રીતે આવડે છે. હજી પણ સમય છે. મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70-80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે, અને કદાચ તમારા નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર. તો એ ઉપકારોને યાદ કરજો, અમારા બલિદાનોને યાદ કરજો. અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી, તો આ વખતે એવું નહીં થાય. બહુ માફ કર્યા છે, માથા આપ્યા, માફીઓ આપી છે, પણ આ હવે એ સમય નથી. કળિયુગ છે, તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે. એટલે હજી સમય છે, આપ આપનો નિર્ણય બદલો. અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.